વેશ દ્વારા પણ એમને જણાવ્યું નથી. આ એમની જબરજસ્ત આધ્યાત્મિક સ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગયા વર્ષે જ્યારે દિલ્હી પધાર્યા અને અક્ષરધામના નિરીક્ષણ પછી સાયંકાળે એમના ભોજન પછી સ્વામીશ્રીએ બધા સંતોની અને અગ્રેસરોની મિટિંગ બોલાવી. મિટિંગ પૂરી થઈને સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે ફરી વખત બધા મુખ્ય સંતો ત્યાં સાઇટ ઉપર ગયા. ત્યારે રાત્રે બધા સાઇટ ઉપર ફર્યા, 110 એકર જમીન ઉપર પથ્થર 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 પડેલા. વળતી વખતે બધા સંતો થોડી વાર ઉભા રહ્યા અને સ્વામીશ્રીના મહિમાની ચર્ચામાં ઉતરી ગયા. સહેજે જ બધાના અંતરમાં એક જ વિચાર સ્ફુર્યો કે આ ભવિષ્યની પેઢી આ કેમ સમજી શકશે કે આવું ભગીરથ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે 84 વર્ષની ઉંમરે આ પૃથ્વી ઉપર કર્યું છે. લોકોને આ પ્રોજેક્ટ જોવે તો એનો મહિમા ખ્યાલ આવે કે કેવું કાર્ય સ્વામીશ્રી કરે છે. આપણે એક ઘર બાંધવું હોય તો આપણું જીવન પૂરું થઈ જાય છે, ત્યારે સ્વામીશ્રી કેવા મેગા પ્રોજેક્ટ પેરેલલ ચલાવી શકે છે. પછી એક પથ્થરનો હીપ પડેલો એની ઉપર ચડીને સંતોએ જોયું તો આમ રાતની વ્હાઇટ ફ્લડ લાઇટ્સમાં બધા પથ્થર આમ ચમકે અને બધા આંખ સંતોના આંખમાં ઝળઝળી આવી ગયા. કહો શું સ્વામીશ્રીનું કાર્ય છે. બ્રહ્મવિહારી સ્વામીને એવો વિચાર આવ્યો કે જો આખી આ સાઇટ આ બધા પથ્થર સાથે એમને એમ આ કારીગરો અને મજૂરોની સાથે પ્રભુંગ સ્વામી મહારાજ જો કોકને ભેટ આપી દે ને, ગિફ્ટ આપી દે ને કે હવે આ સાઇટ તને આખી આ પ્રોજેક્ટ ગિફ્ટ આપ્યો, તો પેલાની મૂંઝવણ શરૂ થઈ જાય, એની છાતીને પાટિયા બેસી જાય. એને એમ થાય કે આનું મારે શું કરવું, હવે આમાં કેમ આગળ વધવું, આનું હું શું કરીશ, આ બધું કેમ આગળ વધશે, એવી મૂંઝવણમાં આવી જાય. ત્યારે સ્વામીશ્રી કેટલા સ્થિર છે. આ બધી વાતની ચર્ચા કરતા રાત્રે સંતો સૂતા, સવારે સ્વામીશ્રી અને સંતો દૈનિક ક્રિયાથી બધા પરવારે અને સ્વામીશ્રી અલ્પાહાર લેતા હતા તે વખતે આ પ્રસંગની વાત નીકળી. એટલે બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી ગઈકાલ રાત્રે અમને આવો વિચાર આવ્યો કે આ સાઇટ તમે જો કોકને એમને આ બેઠીને બેઠી ગિફ્ટ આપી દો તો એને છાતીના પાટિયા બેસી જાય. સ્વામી એકદમ ભાવથી કહે, પણ મારી છાતી ઉપર મને કાંકરીનો ભાર પણ નથી જણાતો. પછી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મૂર્તિ એક અક્ષમાં ત્યાં દિવાલ ઉપર મૂકેલી હતી, એની સામે આમ આંગળી ચીંધીને સ્વામી શીખે કે આ બંને ગુરુઓના મારા માથા ઉપર 4 હાથ છે, કે ગમે તેવું મોટું કામ હોય મને એનો ભાર જ નથી લાગતો. પછી સ્વામી કે આજે નહીં, પહેલેથી મારે એવું છે, ગમે તેવું કામ હોય ને ગમે તેવો મોટો પ્રશ્ન ઊભો થાય મને જરાય ખચકાટ ક્યારેય થયો નથી, એ આ બંને ગુરુઓના મને આશીર્વાદ છે. તો મહારાજે મધ્ય 39માં વાત બતાવી છે કે આટલી મોટું કાર્યભાર હોય ને બાહ્ય ગમે તેટલી પ્રવૃત્તિઓ હોય પણ અંતર સન્મુખ જોવે ત્યારે આત્મ સ્વરૂપને પામી જાય છે, એ સ્થિતિ સ્વામીજીના જીવનમાં દેખાય છે. નહીં તો સ્થૂળ દેહે જ જો ખાલી આટલું મોટું કાર્ય કરતા હો તો પહેલાં તો એ શક્ય નથી, અને કદાચ જો શક્ય હોય તો એ વ્યક્તિ આટલી હળવી ફૂલ રહી ના શકે, આટલી આનંદમાં રહી ના શકે. પણ સ્વામીજીના જીવનમાં આપણને દેખાય છે. નટુભાઈ પટેલ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના કમર્શિયલ ડિરેક્ટર, એણે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. સહેજે એમની સાથે બોલવા ચાલવાની છૂટ. નટુભાઈએ પૂછ્યું કે સ્વામી મેં તમને આખા દિવસ દરમિયાન અનેક વખત ઘણી બધી ક્રિયામાં જોયા છે, મેં તમને સવારે પ્રાતઃ ભ્રમણ કરતા પણ ઘણી વાર જોયા છે, પ્રાતઃ પૂજાના પણ મેં દર્શન કર્યા છે, તમને જમતા પણ મેં જોયા છે, તમને પત્ર લેખન કરતા પણ મેં જોયા છે, ટેલિફોન ઉપર કોઈની સાથે વાત કરતા હો એવા પણ મેં તમને જોયા છે, તમે સભામાં બેઠા હો આશીર્વાદ આપતા હો ત્યારે પણ મેં તમને જોયા છે, વ્યક્તિગત મુલાકાત આપતા હો કોઈની સાથે પ્રશ્નની ચર્ચા કરતા હો મિટિંગમાં બેઠા હો કોકને આશીર્વાદ આપતા હો એ પણ જોયું છે, ઠાકોરજીના દર્શન કરતા હો એ પણ મેં જોયા છે, અનેક ક્રિયામાં મેં તમને જોયા છે, સવારે જોયા છે, બપોરે જોયા છે, સાંજે જોયા છે, મોડી રાત્રે પણ જોયા છે, પણ ક્યારે કોઈ દિવસ મેં તમને ટેન્શનમાં નથી જોયા, કોઈ દિવસ મેં તમને આમ રઘવાયા નથી જોયા, અને આમ બે બાકડા થઈ ગયા હોય એવા મેં તમને ક્યારેય નથી જોયા. તમે પણ મોટો વહીવટ ચલાવો છો આ BAPS સંસ્થા, અને આપણે તો ગુરુમુખી સંપ્રદાય છે એટલે વન મેન શો છે, હી ઇઝ વન મેન ફાઇનલ ઓથોરિટી BAPSમાં, કે આટલો બધો મોટો કાર્યભાર તમે સંભાળો છો અને સામે અમે તો આ એક એલિકોન એન્જિનિયરિંગ કંપની છે જેનો વહીવટ BAPS સંસ્થા કરતાં 5% પણ ન કહેવાય, અને એમાં હું તો એક પગારદાર વ્યક્તિ છું, ભલે મારી જવાબદારી મોટી છે પણ હું એક પગારદાર વ્યક્તિ છું. એટલે સાંજે 6 વાગ્યા પછી મારે કંઈ માલિક જેટલી જવાબદારી અને માલિક જેટલું ટેન્શન મારે ન હોય, છતાં પણ એટલા થાકી જવાય છે, એટલા ટેન્શનમાં રહેવાય છે, બધી ડેડલાઇન્સ મીટ કરવાની હોય, એમાં એટલા બધા પ્રશ્નો હોય છે કે રોજ સાંજે જમ્યા પછી સૂતી વખતે 2 ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ નથી આવતી. શેના છાસના
બે ઘૂંટડા પીએ નહીં ને તો ઊંઘ નથી આવતી. જ્યારે તમે તો પ્રેમથી ઊંઘી જાઓ છો અને નિશ્ચિંતપણે રહેતા હોય એવું લાગે છે, તો કેવી રીતે શક્ય છે? ત્યારે સ્વામીશ્રીએ બહુ સહજતાથી ઉત્તર આપેલો. સ્વામી કે પહેલાં તો આપણે માનીએ કે હું આ કામ કરું છું એ ખોટ છે. શ્રીજી મહારાજની આજ્ઞાથી ને અમારા ગુરુ યોગીજી મહારાજની આજ્ઞાથી અમે આ કરીએ છીએ. એમની આજ્ઞા છે કે તમે આ સેવા કરો એટલે અમે આ સેવા કરીએ છીએ. અમને પરિણામની કોઈ અપેક્ષા નથી. અમે તો આખો દિવસ કાર્ય કરીને જોગી મહારાજના ચરણોમાં મૂકી દઈએ, અમારા ગુરુની જે ઈચ્છા હોય એ પરિણામ આપે અમને માન્ય છે. પછી સ્વામી આમ ફિઝિકલી વાત કરો, કારણ કે બીજે દિવસે સવારે ઉઠીને પછી પાછું એમની પાસેથી કામ લઈ લઈએ, બોલો શું આજે શું સેવા છે. એટલે અમે પરિણામની અપેક્ષા નથી રાખતા. ખરેખર વાત હકીકત એ જ છે, અત્યારે મોટી મોટી જે મેનેજમેન્ટ થિયરીઝ બહાર ફ્લોટ થયેલી છે એમાં મેનેજમેન્ટ ગુરુજાત શીખવાડે છે કે માણસને કદાચ કામ બમણું આપો તો કામનું ટેન્શન કે થાક નથી હોતો, અપેક્ષિત પરિણામો આવશે કે નહીં આવે એની ધારણામાં અને એના વિચારમાં ટેન્શન રહેતા હોય છે. અને જો હકીકત એ જ છે, કારણ કે પરિણામની અમને અપેક્ષા નથી. બીજું સ્વામીએ વાત કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે તમે એક ઘડો પાણી લઈને માથે ચાલતા હો તો તમને એનો ભાર લાગે, પણ એની જ વ્યક્તિ કે તળાવમાં કે દરિયામાં ડૂબકી મારી દે તો હજારો ટન પાણી એના માથા ઉપર ફરી વળે તો પણ એને ભાર લાગે નહીં. એમ આપણે એમ સમજીએ કે આ કામ હું કરું છું, મારા થકી થાય છે, તો એનો ભાર રહેવાનો. પણ આપણે એમ જાણીએ કે મહારાજ કરતા હરતા છે, હું તો ખાલી નિમિત્ત છું, એમ સમજીને કાર્ય કરીએ તો આપણને એનો ભાર ના લાગે. જો આ સ્વામીશ્રીની ટેકનિક છે. પણ આ જે ગજબની સ્થિતિ જે 6 બજની વસ્તીમાં પ્રમુખ સ્વામી મહારાજને અદ્વિતીય પુરવાર કરી શકે કે આટલો બધો કાર્યભાર સંભાળે છે છતાં કોઈ જ ટેન્શન નથી એમને, કોઈ ભારેખમ વાતાવરણની આજુબાજુ સર્જાતું નથી, અને કાયમ હળીમળીને પ્રેમથી આપણી સાથે આનંદથી 24 કલાક સ્ફૂર્તિમાં રહી શકે છે, એ એમની ગજબની આધ્યાત્મિક સ્થિતિ છે. એટલે મહારાજે આ સ્થિતિ પોતાની વર્ણવી છે એ સ્વામીશ્રીના જીવનમાં.